नमस्कार विद्यार्थी मित्रों, મેં તમને ટૂંકમાં એક ફોટો મોકલ્યો છે. કાલે મારે એક ફોટો ઉપર રહેતો છે. એ તમારો કાલો અને આગળનો સવાલનો જવાબ છે. આજે આપણે નવો સવાલ જોઈશું. તો અહીંયા આપણો આગળનો સવાલ છે, રાષ્ટ્રીય આવક માપન. આપની પદ્ધતિ સમજાવો. શરૂઆત તમે તમને કીધું કે રાષ્ટ્રીય આવક માપવા માટેની ત્રણ પદ્ધતિ છે, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. બરાબર, એમાંથી આપણે ઉત્પાદનની પદ્ધતિ જોઈ ગયા, જે પ્રોફેસર માસ્ટરની એક્સ્ટ્રા તૈયાર હોય. આજે આપણે જોવાનું છે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ. તમારી પાસે તમારું ખુદનું મકાન છે, તમારી પાસે ખુદની જમીન છે,
ઈ જમીન તમે કોઈ બીજાને ભાડે આપી છે એમાં તમને મહિને મહિને જે ભાડું મળે છે એ તમારી આવક છે બરાબર તો એની ગણતરી આપણે ક્યાં કરવાની છે રાષ્ટ્રીય આવકમાં કરવાની હોય છે બરાબર બીજું અહીંયા મેં આગળ તમને વ્યાખ્યા લખાવી હતી આરોપિત ભાડાની બરાબર તો અહીંયા વ્યાખ્યા લખવાની છે કે જો પોતાનું મકાન હોય અને તે બીજાને ભાડે આપેલો અને તેમાંથી જે ભાડો મળે અને તેમાંથી જે ભાડો મળે કોઈ પણ શ્રમિક કામ કરતો હોય બરાબર કામના બદલામાં એને વેતન મળવાનું છે
તો વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા જે આવો વેતન મેળવવામાં આવે છે તેની ગણતરી રાષ્ટ્રીય આવકમાં વ્યાજ શ્રમિક ને મળતું વેતન અને નિયોજક ને મળતો નફો બધાની આવક ને લીધે છે વર્ષ દરમિયાન નિયોજકને જે નફો મળે છે તેની ગણતરી થાય છે વર્ષ દરમિયાન નિયોજકને જે નફો મળે છે તેની ગણતરી પણ આપણે ક્યાં કરીએ છીએ રાષ્ટ્રીય આવકમાં કરવાની હોય છે બરાબર આ પહેલો મુદ્દો બીજો શું કીધું છે કેટલી વસ્તુઓ છે કે જેની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરતા નથી બરાબર તો જોઈએ કે બેકારી ભથ્થું વિધવા સહાય વૃદ્ધોને સહાય ચોરી સમજો આ બધી ઇન્કમ છે ને જો બેકારી વધુ શું હોય કે સરકારે અમુક રકમ એવી નક્કી કરી કે ગરીબ પરિવારોને આ વસ્તુ દસમા ધોરણમાં પણ આવતી હતી સરકારે યોજના બહાર પાડી છે મનરેગા વેતન હોય ને સરકાર કામ નહીં કરો તો આપશે તમે ઘરે નવરા બેઠા હોય તો તમને સરકાર વેતન આપશે તો એ કેવું કહેવાય બેકારી પર છો તો એ તમારી આવક નથી બરાબર તો બેકારી વસ્તુ છે તમને કોઈ ભેટ આપે છે ઇનામ આપે છે લૂંટ વિવાહ સહાય ભૂખોને સહાય ચોરી છે આ બધાની આવક આપણે કરતા નથી બરાબર ત્રીજું આપણને એ શું કીધું છે કે સરકાર દ્વારા ઉત્પાદનની પદ્ધતિ હતી એમાં સબસિડી ઉમેરેલી હતી કારણ કે સરકાર તમને વસ્તુ બનાવવા માટે આપે છે અહીંયા સરકાર આવકને જોવે છે બરાબર એટલા માટે સરકાર શું કરે છે સબસિડી ઉપર એટલે કે સબસિડી ઉપર છે તમારા આવકમાંથી બાદ કરે છે પછી અહીંયા ચોથું મુદ્દો કીધો છે કે વિદેશની ચોખ્ખી નિકાસ આવક વિદેશની ચોખ્ખી નિકાસ આવક એટલે શું ઉદાહરણ તરીકે આપણે 20,000 કરોડ
ની આયાત કરી એટલે આ એટલું થયો ખર્ચ થયો 20000 કરોડ નો આપણો ખર્ચો છે વિદેશ માંથી આપણે યંત્રો લાવ્યા મશીન લાવ્યા તો એનો ખર્ચો 20000 કરોડ નો થયો અને આપણે 50000 કરોડ બરાબર 50000 કરોડ નો ભાવ મોકલાવ્યા આયાત કરી તો આ આપણી આવક છે તો આ બંનેની શું કરવાની બાદબાકી કરવાની 50 ની આવક છે 20 નો ખર્ચો છે બાદબાકી કરી નાખો તો આપણી ચોખ્ખી આવક થશે 30000 કરોડ તો એને કહેવાય વિદેશી ચોખ્ખી વિકાસ આવક તો ઈ આપણે શું કરવાની છે ઉમેરવાની છે કારણ કે આવક છે આપણી બરાબર છે તો આવકની ગણતરી આપણે એમાં કરીએ છીએ પછી વપરાશી વસ્તુની લેવડ દેવડ માંથી મળતું કમિશન અને દલાલી ઈ આવક ગણવામાં આવે છે બરાબર છે અમુક વપરાશી વસ્તુ બરાબર પર ફ્રીજ છે એસી છે આ બધી વસ્તુ લેવડ દેવડ કરતા તો એની કમિશન અથવા તો દલાલી માંથી જે આવક થાય છે કારણ કે ઈ ગણવામાં આવે છે કારણ કે અમુક લોકોનો પ્રોફેશનલ બિઝનેસ હોય દલાલી કરવા બરાબર તો એની આવક આપણે ગણવામાં આવે છે બરાબર પછી છઠ્ઠું તમને કીધું છે સેકન્ડ હેન્ડ વસ્તુ વસ્તુની આવક ગણવામાં આવતી સેકન્ડ હેન્ડ વસ્તુ નો ઉત્પાદન પણ ઘણો બધો આવતો અને સેકન્ડ હેન્ડ વસ્તુની જે આવક છે બરાબર એ પણ આપણે એમાં ગણતા નથી સાચું જે આવકો છે અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય તેની આવક ગણવાની હોય છે રાષ્ટ્રીય બરાબર તો અહીંયા સૌથી ટોટલ તમારા 7 મુદ્દા છે આ પહેલો મુદ્દો બરાબર બીજો આ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને 7 મુદ્દા છે વિદ્યાર્થીઓ બરાબર તો આ રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ છે જે પ્રોફેસર પીગુ પ્રોફેસર પીગુએ બરાબર આપણને આ વ્યાખ્યા આપેલી છે તો ખાસ યાદ રાખવાનું છે કોણે કઈ વ્યાખ્યા આપેલી